જય શ્રી કૃષ્ણ ગણપત વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. કેમ છો? મજામાં છો ને? કયો ને? હા ઓ ટીચર, મને તો બહુ મજામાં છીએ. કારણ કે આપણે સ્કૂલે તો આવવાનું છે ને, ઘરે ખાલી ઓનલાઈન જ જોવાનું છે ને. એવું નહીં હો, આપણે તો ભણવું તો પડે અને એને ઘરે ભણશું. હું હવે તમને વિડીયો મોકલશું, તમે વિડીયોમાં જોઈ જોઈને લખજો, વાંચજો અને ભણજો, કરશો ને. ફરી ફરી કંટાળી ગયા છો ને? હાલો આપણે ગણતરી કરું છું, બધા મારી સાથે ગાશો. ચલો તમે બધા ઊભા થઈ જવા, ઊભા થઈ ગયા ને? ચાલો ચાલુ કરીએ. હો નાની મારી આ એ જોતી કાંઈ કાંઈ આ તો કેવી અજબ જેવી વાત છે. ગાઉ ગાઉ નાની મારી આ એ જોતી કાંઈ કાંઈ આ તો કેવી અજબ જેવી વાત છે. નાના તમારી સામાન્ય જ્ઞાનની બુક છે ને, જો હું અહીંયા લખું છે નવનીત સામાન્ય જ્ઞાન, આ બુક તમારે કાઢવાની છે. આ બુકમાં પેજ નંબર તમારે 40 કાઢવાનું છો. તમે પેજ નંબર 40 કાઢ્યું ને, હવે આપણે એમાં ઉપર લખ્યું છે પ્રવૃત્તિઓ 5. હવે આપણે શું કરવાનું છે ખબર છે? જો પહેલાં તમે અહીંયા લખેલું છે શું કરાય તેની નીચે સાચું કરો અને શું ન કરાય તેની નીચે ખોટું કરો. તમને આની પહેલાં પણ સમજાવ્યું હતું ને બાળકો, હવે આજે ફરીથી કરીએ. જો પહેલું ચિત્ર તમને દેખાય છે અહીંયા, આ ચિત્ર છે એમાં જો ચાલુ બસ છે ને, એમાં ઓલો ભાઈ દોડે છે. દોડાય એવું કરાય બાળકો? ના કરાય ને. જોસ્તી ના પાડો તો ત્યાં શું કરવાનું? ખોટું. જોયું, આપણી બુકમાં પણ કરેલું જ છે. હવે પછી બીજું ચિત્ર જોઈએ. જો આ ભાઈ અને ઓલો ભૈલો બે બાઇક ગાડી ચલાવે છે, કારમાં બેઠા છે ને, પણ એને જો કેવું સરસ કામ કર્યું, સીટ બેલ્ટ બાંધ્યા છે ને. આપણે ક્યારેય પણ ફોર વ્હીલમાં બેઠા હોય ત્યારે સીટ બેલ્ટ ફરજિયાત બાંધી લેવા જોઈએ, હે ને? સાચું ને? તો એ શું કહેવાય? સારી આદત કહેવાય. એ કરાય ને, તો એની માટે રાઈટ કરવાનું કર્યું ને, એમાં પણ કરેલું છે. ચલો હવે પછી બીજું ચિત્ર જોઈએ. ચલો આ બીજું ચિત્ર છે. જો આ ભૈલો સ્કૂલે જાય છે, પણ સ્કૂલ બસમાં જાય છે ને, તો એને સ્કૂલની બસમાંથી બારીએથી આમ જો આખો આ બહાર નીકળી ગયો છે. આવું કરાય બાળકો? ના કરાય ને. આવું કરીએ
તો પછી આ સબાજીમાં બીજા વાહન આવતા હોય ને એ બધા પર આ વાહન આપણને લગાડતા જાય, આપણને વાગે, આવું કરાય નહીં, તો એની માથે ખોટું કરો. થઈ ગયું ખોટું. હવે પછી જોયું, આ જોવો જોઈએ, આ ચિત્ર જોવો જોઈએ, એમાં બધા વાહન ઊભા છે અને અહીંયા આપણી જ્યારે વાહન ચાલતા હોય ને, જો ઝીબ્રા ક્રોસિંગ પર આ ભાઈ અને દીદી બે ચાલ્યા જાય છે અને બીજી કાર જોઈ તમે પાછળ ઊભી છે, પણ એ કેવું કામ કર્યું, એને સારું કામ કર્યું. આગળ આપણે જોયું હતું ને બાળકો, એમાં આગળ બતાવ્યું હતું, તમને યાદ છે? જો આમાં છે ટ્રાફિકના નિયમો, અહીંયા લાલ લાઇટ થાય તો થોભો એટલે કે ઊભું રહી જવાનું, પછી યલો કલરની પીળી લાઇટ થાય તો જોવાનું, અને આ ગ્રીન કલરની લીલી લાઇટ થાય તો શું કહેવાય, ગ્રીન સિગ્નલ મળ્યું એટલે કે જવાનું. તો જોયું તમે, જ્યારે આપણું ગ્રીન સિગ્નલ થાય ને ત્યારે જ આપણે જવાનું. ઝીબ્રા ક્રોસિંગ આવી રીતના જો ઊભી છે કાર અને પછી આની ગ્રીન લાઇટ થાય તો આને જવાનું. એવી જ રીતના આપણે હવે આપણા ક્વેશ્ચનમાં પણ એવું જ છે. જોયું તમે, આ પણ ઝીબ્રા ક્રોસિંગ ઓળંગે છે, પણ ક્યારે? જોયું આ કાર ઊભી છે ને ત્યારે, કેમ કે એને સિગ્નલ મળી ગયું છે ત્યારે કાર ઊભી છે અને આ લોકો જાય છે, તો એ સારું કામ કહેવાય અને કરાય, એટલા માટે રાઇટ કરો. હવે પછી છે સ્કૂલ બસ. શું છે સ્કૂલ બસ જોઈ તમે? જો સ્કૂલ બસમાં આ ભાઈ પગથિયા ઉપર ઊભા છે. પગથિયા ઉપર ઊભું રહેવાય ન રહેવાય ને, કેમ કે પગથિયા ઉપર ઊભા રહીએ તો બસ ચાલુ હોય તો બ્રેક મારે તો આપણે પડી જાય. પગથિયા ઉપર ક્યારેય ઊભું ન રહેવાય એટલે આ ન કરાય, એટલે ત્યાં ખોટું કરો. પછી છે પછીનું ચિત્ર જોવો જોઈ. આ છે ને ભૈલો એના પપ્પાની પાછળ બાઇકમાં સરસ સરસ બેઠો છે, વ્યવસ્થિત એ બેસાઈને, એ તો સારું કહેવાય, વ્યવસ્થિત એને પપ્પાને પકડીને બેઠો છે તો એ વસ્તુ તો કરાય, એટલે રાઇટ કરો. ચલો હવે આ 40મું પેજ આપણું થઈ ગયું. હવે 41મું પેજ જુઓ. આમાં પણ 41 નંબરના પેજ ઉપર શું કરાય તેની નીચે રાઇટ અને શું ન કરાય તેની નીચે ખોટું જોયું. શું કરાય તેની નીચે રાઇટ અને શું ન કરાય તેની નીચે ખોટું કરો. ચલો હવે આમાં પણ જોઈએ. કાર ઊભી છે અને આ લોકો આપણો જે લાઈન છે જોયું બાળકો, આ છે ને રોડ ઉપર ચાલતા નથી, ક્યાં ચાલે છે? ફૂટપાથ ઉપર. ફૂટપાથ ઉપર તો ચલાય હે ને, તો એ સારું કામ કર્યું નહીં કરાય ને, તો એની નીચે રાઇટ કરેલું છે ને, તમારે કરવાનું નથી. હવે આ જોવો જોઈએ, આ બાળકો રોડ ઉપર રમે છે, રોડ ઉપર ક્યારેય ચલાય ના ચલાય, વાહનવાળા આપણને લગાડતા જાય ન ચલાય ને, તો જો એની નીચે ખોટું કરેલું છે. તો હવે બાજુમાં જોવો જોઈએ, આ સ્કૂલ બસ છે, એમાં છોકરાઓ લાઈન કરીને વ્યવસ્થિત ઊભા છે અને પછી ચડે છે, હા એ તો સારું કામ કહેવાય, એ કરાય, તો શું આવે સાચું કરો. પછી છે જોવો જોઈ, આ ભાઈ ચાલુ ઓલી કાર ચાલુ હતી ને તોય દોડીને, આમ એકદમ દોડીને એને રસ્તો ક્રોસ કરવાની ટ્રાય કરી. ક્યારે વાહન આવતા હોય ત્યારે, ચાલુ વાહન હોય ત્યારે એવી રીતના દોડીને રસ્તો ક્રોસ કરાય ન કરાય, તો એના માટે ખોટું. પછી છે જોવો જોઈએ, આ ભાઈ રોડ ક્રોસ કરે છે ને એ પહેલાં જોવે છે કે આ બાજુ કોઈ વાહન આવે છે નથી આવતા, એ તો સારું કહેવાય, એ કરાય, એમાં રાઇટ કરો. પછી આ ભાઈ એકદમ જોયું તમે કેટલી સ્પીડમાં બાઇક ચાલે છે એનું, અહીંયા જો પવન ને બધું, આના કપડાં ઉડે છે, આટલી સ્પીડમાં બાઇક ચલાવાય ન ચલાવાય, ક્યારે પણ ઓવર સ્પીડમાં ગાડી ચલાવાય નહીં, એટલા માટે ત્યાં ખોટું કરો. ચલો હવે પછીનો પ્રશ્ન છે, શું ન કરાય તેના ઉપર ખોટું કરો. એટલે હવે આપણે શું કરવાનું છે, જે વસ્તુ ન કરાય ને એની માથે આવી રીતે આમ ચોકડી કરવાની છે, સાચું કરવાનું નથી.
तो हवे पेलू चित्र जो जो आ भाई गाड़ी में एनी पप्पा से ते स्कूटर में पाछड़ बैठो छे ऊंधो बेसाय कोई दिवस ना बेसाय एटले एनी माथे खोटू करेलू छे ने जोयू ने तमे हाँ एटले आपणे करवानू नथी। बाजूनू चित्र जोईए एमां कूतरो जोयू अलो भैलो कूतराने मारे छे ए छोकरो कूतराने मारे छे क्यारे कूतराने मराय एमां पण जीव હોય ના મરાય ને તો આપણે ત્યાં ખોટું કરો આવી રીતે આમ ચોકડી। હવે પછી છે આ જો આ તો ભૈલો મસ્ત મસ્ત વ્યવસ્થિત થઈને બેઠો છે ભાઈ ભાઈ આ તો સરસ બેઠો છે આ તો સારું કામ કહેવાય એટલે એની માટે કાંઈ કરવાનું નથી। હવે પછી છે જો આ એની પેન્સિલની અણી નીકળી ગઈ ને તો ઓલી બ્લેડ લઈને પપ્પાની બ્લેડ લઈને અણી કાઢે છે અને એમાં એને હાથમાં વાગી ગયું અને લોહી નીકળ્યું એવું કરાય ક્યારેય કોઈ દિવસ ન કરાય આપણી પાસે એ સંચો છે ને એનાથી જ અણી કાઢવાની। ચલો ખોટું કરો એની માથે। હવે પછી છે આ ભાઈ ગેલેરીમાં ઊભો ઊભો હાથ બહાર કાઢે છે અને વાંકો વળી નીચે જોવે છે એવું કરાય કોઈ દિવસ પડી જવાય ને એવું ના કરાય એટલે એની માથે પણ ખોટું કરો। અને પછી આ જોયું અરે વાત તો સરસ સરસ કામ કરે છે હો જીબ્રા ક્રોસિંગ કરે છે પણ ક્યારે જ્યારે બધી કાર ઊભી છે ને એનો વારો આવ્યો ત્યારે જીબ્રા ક્રોસિંગ કરે છે એટલે એ સારું કહેવાય એની માથે રાઈટ ખોટું કરવાનું નથી ને રાઈટ નથી કરવાનું મજા આવી ને બાળકો એમ। હવે આવી જ રીતના તમે સરસ આવી રીતના યાદ રાખજો અને ઘરે કરજો। અસ્તુ જય હિન્દ।